धोरण आठनी अंदर हमें चैप्टर नंबर 7 घन अने घनमूल। तो घन अने घनमूल एटले के घन करवाना छे। तो थोड़ा घन आपणे शीखी लईए अहींया गाड़ी के जे आपणे आ चैप्टर नी अंदर घन नो उपयोग करवानो छे। दरेक जणे नोट पर लखवाना छे बधा। तो एक नो घन शुं थशे? एक, बे नो थशे 8, 3 नो थशे 27, 4 नो थशे 64, 5 નું થશે 5 5 25, 50 125, 6 6 36, 6 216, 7 નું થશે 343, 8 નું થશે 512, એ જ રીતે 9 નું થશે 729 અને 10 નું થશે 1000. હવે આ ઘન, તો ઘન કેવી રીતે થતા હોય છે? તો દેખો 5 × 5 × 5 બરાબર 125, એ જ રીતે 2 × 2 × 2 બરાબર 2 × 2 = 8 બરાબર. આ રીતે ઘન કરવાના હોય છે. પછી 11 નો ઘન 1331, 12 નો થશે 1728, 13 નો થશે 2197, 14 નો થશે 2744, 15 નો થશે 7375, એ જ રીતે 16, તો 16 નો થશે 4016, 4096, 17 નો થશે 4913, 18 નો થશે 5832, 19 તો થશે 6859, અને 20 નો થશે 8000. તો આ ઘન તમારે બધાએ તૈયાર કરી લેવાના છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 દેખીએ. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 2. પહેલા દાખલામાં કીધું છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી એ તમારે શોધવાની છે. તો પહેલો દાખલો એની સંખ્યા છે 216. કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? પૂર્ણ ઘન ના હોય તેવી સંખ્યા આપણે શોધવાની છે. કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી આનામાં? તો 216 એનું આપણે ઘનમૂળ કાઢવું પડશે. તો આ રીતે ઘનમૂળ કાઢીએ આપણે એનું બરાબર. તો પહેલાં 2 વડે ચલાવીએ. 2 પંચા 10 બરાબર. કો દેવો 18, અહીંયા ગાડી થઈ જશે 8. ફરી 2 ચાલે તો 2 5 10, 2 4 8, 2 ચાલે તો 2 2 4 કો દેવો એટલે 14 થઈ ગયા. 2 7 14. હવે 2 વડે ચાલશે? નહીં ચાલે. 3 વડે ચાલે. 3 9 27, 3 3 9 અને 3 1 3 બરાબર. આ રીતે થશે. હવે આગળ દેખીએ ઘનમૂળમાં. તો આગળ દેખીએ ઘનમૂળમાં હવે શું કરવાનું છે? દેખો તમે ઘનમૂળમાં 3 3ની જોડ બનશે. 3 3ની જોડ બન્યા બરાબર. હવે શું કરવાનું છે? તો કે 216 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3. આ 3 3ની જોડ બની ગઈ. હવે આનો ઘન કરી દઈએ. 2 નો ઘન × 3 નો ઘન બરાબર. તો આ સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણ ઘન છે બરાબર. હંમેશા ઘનમૂળમાં કેટલી જોડ બનવી જોઈએ? 3 3ની જોડ બનવી જોઈએ. બીજો દાખલો દેખીએ. 128. તો 128નું ઘનમૂળ કાઢીએ હવે આપણે. તો જુઓ 2 6 12, 2 4 8, એ જ રીતે 2 4 તો 2 3 6, 2 2 4, 2 1 2 1 12, 16 થઈ ગયા. 16 2 32, 2 ચાલશે તો 2 8 16, ફરી 2 6 8, પછી 2 2 4 અને 2 1 2. હવે અહીંયા આગળ 3 3ની જોડ બનાવીએ. 3 અને આ 4ની જોડ બને છે બરાબર. તો 1 બાજુ 3 અને 1 બાજુ 4. તો દેખો 2 × 2 × 2, આ એક જોડ બની. બીજી જોડ બનાવીએ એવી જ રીતે. બીજી જોડ બનાવીએ તો 2 × 2 × 2 × 2, તો 3 3ની કેટલી જોડ બને છે? 2 જોડ બને છે બરાબર. તો આ જોડ પૂરી થતી નથી. તો આ સંખ્યા પૂર્ણ ઘન છે નથી. તો 128 એ પૂર્ણ ઘન નથી. સમજ પડી ગઈ? આ આગળના દાખલા, જે 4 દાખલા બાકી રહે છે
ये दाखला तमारे त्रण दाखला जाते करवाना रहेशे। हवे आगळ देखिए दाखला नंबर बे में शू कहे छे के एवी नानामां नानी संख्या शोधो के जेथी तेने नीचे आपेल संख्या साथे गुणवाथी मळता मल्टी संख्या पूर्ण गण होय। जो पहेलू देखिए 243, तो सौथी पहेला तो शू करवू पड़शे, आपणे आनुं घनमूळ करवू पड़शे 243 नुं। तो जो 243 नुं घनमूळ काढीए, 243 त्रणे चाले तो 3 4 12, 3 8 24 અને 3 1 3 બરાબર। પછી ફરી 3 ચાલે તો 27 3 81, 3 9 27, 3 3 9 અને 3 1 3 બરાબર। આટલું કામ તો પતી ગયું આપણું। હવે જુઓ 243 બરાબર 3 × 3 × 3 × 3 × 3 × 3 બરાબર। તો અહીંયા ઘડી એક જોડ બને છે ને અહીંયા ઘડી જોડ બનતી નથી, તો જે જોડ બનતી નથી એને આપણે બનાવવાની છે। તો કેવી રીતે બનાવીશું? તો 243 × 3 કરવા પડશે બરાબર કૌંસમાં 3 × 3 × 3 × 3 બરાબર × 3 5 થઈ ગયા, કૌંસની બહાર 3 મૂક્યા બરાબર। હવે 243ને 3 વડે ગુણશો તો કેટલા થશે? 729 બરાબર। હવે આ પદને કૌંસના પદ છોડીને બધા ભેગા કરતો 3 × 3 × 3 બરાબર। આ એક જોડ બની ગઈ, બીજી જોડ બનાવીએ 3 × 3 × 3 આ બીજી જોડ બની ગઈ। તો હવે શું થશે? 3 નો ઘન × 3 નો ઘન બરાબર। તો 729 એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે। ખ્યાલ આવી ગયો? આમાં જોડ ઓછી પડે તો 3 વડે આનામાં ગુણી દીધા એટલે આપણે એને 729 કરી દીધા। તો દાખલા નંબર 2માં આ એક દાખલો ગણાવ્યો, બાકીના તમારે જાતે ગણવાના રહેશે। હવે દાખલા નંબર 3 દેખો। દાખલા નંબર 3માં કહે છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યા ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। પેલામાં ગુણતા હતા આપણે, આનામાં શું કરવું પડશે? ભાગવું પડશે। 81 છે, એકદમ ઇઝી છે આવી 81, તો શું થશે? 3 ચાલે તો 27 3 81, 3 9 27, 3 3 9 ને 3 1 3 બરાબર। હવે અહીંયા કેટલી જોડ બને છે? 3 × 3 × 3 × 3 બરાબર। તો અહીંયા આગળ એક જ જોડ બને છે, બાજુમાં 2 ખાલી પડે છે બરાબર છે। તો શું થઈ જશે? અહીંયા 81 / 3 બરાબર કૌંસમાં 3 × 3 × 3 બરાબર × 3 ભાગ્યા કેટલા થઈ જશે? અહીંયા 3 વડે ભાગવાના, તો 81 ને 3 વડે ભાગીએ તો કેટલા રહે? 27 રહેશે બરાબર 3 × 3 × 3 તો અહીંયા ગાડી શું થશે? 3 નો ઘન થઈ જશે બરાબર। તો 27 એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે। તો 3 વડે ભાગતા તે કેટલી કઈ સંખ્યા વડે ભાગતા એ પૂર્ણ ઘન બને છે? 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે બરાબર। આ થઈ ગયો તમારો દાખલા નંબર 3। આગળના 4-5 દાખલા જે બાકી રહ્યા છે એ તમારે જાતે ગણવાના છે। પ્રેક્ટિસ બુકના દાખલા હમણાં નથી આપતો, ચોપડીના દાખલા તમે તૈયાર કરો, ચોપડીના દાખલા તમારે ગણવાના રહેશે। હવે આગળ દેખો દાખલા નંબર 4, બહુ મસ્ત દાખલો છે। પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈએ પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? તો પહેલાં લંબઘનનું ઘનફળનું સૂત્ર લખીએ આપણે, લંબઘનનું ઘનફળ બરાબર થઈ જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થઈ જશે। તો લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર બરાબર। હવે શું કરવાનું છે? સમઘન જરૂરી ઘનફળ બનાવવું પડશે આપણે। 3 3 જોડ બનવી જોઈએ, આમ કેટલી જોડ? 3 3 જોડ બનવાનું, આ બધાની 3 3 જોડ બનશે। કેવી રીતે? તો જુઓ, સમઘનનું ઘનફળ બરાબર અહીં થશે 5 સેમી
गुणिया बे सेमी गुणिया पांच सेमी बराबर आ एक जोड़ बनी बीजी जोड़ बनी पांच सेमी गुणिया बे सेमी गुणिया पांच सेमी आप बीजी जोड़ बराबर हवे थी जैसे अँ गाड़ी पांच नो घन गुणिया बे नो घन बराबर सॉरी अँ गाड़ी बे सेमी थी जैसे એટલે પાંચ સેમી બે સેમી પાંચ સેમી પાંચ સેમી બે સેમી બે સેન્ટીમીટર તો પાંચનો ઘન ગુણ્યા બેનો ઘન સેન્ટીમીટરનો પણ ઘન થઈ ગયો બરાબર તો અહીં થશે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે બરાબર પાંચ દુ દસ દુ વીસ તો બીજા કેટલા ઘનની જરૂર પડે બીજા વીસ બીજા લંબ ઘનની જરૂર પડશે બરાબર તો અહીંયા ઘડી તમારો સ્વાધ્યાય 7.1 પૂરો થયો અને તમારે નોટમાં ગણવાનું છે બાકી રહેલા દાખલા બધા નોટમાં જાતે ગણવાના રહેશે.